નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે વીસ ડિસેમ્બર બે હજાર ડેઈલી ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો મેં સાથે જ બાજુમાં જે બેલનો આઈકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ વીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ દેશનું ચોથું રીચ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું તો ચોથું રીચ અભયારણ્ય સ્થાપિત કરવામાં આવ્યું છે રાજસ્થાન રાજ્યમાં રાજસ્થાન રાજધાની જયપુર મુખ્યમંત્રી અશોક ગહલો રાજ્યપાલ કલરાજ મિશ્ર વિધાનસભાની બેઠકો બસો લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન બે બોરિસ જોન્સન કયા દેશના ફરીથી પ્રધાનમંત્રી બન્યા તો તેઓ બ્રિટનના ફરીથી પ્રધાનમંત્રી બન્યા છે લંડન પ્રધાનમંત્રી બોરિસ ચલણ છે પાઉન્ડ પ્રશ્ન ત્રણ હાલમાં જ પાંચમાં વાર્ષિક ભારત એટીપી સંમેલનની મેજબાની કોણ કરશે તો આ સંમેલનની મેજબાની કરશે દિલ્હી દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્ય લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો હાલમાં મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું તો આ કરવામાં આવ્યું છે ઓડિશાના ચાંદીપુર ખાતે ઓડિશા રાજધાની ભુવનેશ્વર મુખ્યમંત્રી નવીન પટનાયક રાજ્યપાલ ગણેશીલાલ વિધાનસભાની બેઠકો એકસો સુડતાલીસ લોકસભાની બેઠકો રાજ્યસભાની બેઠકો સ્થાપના વર્ષ છે ઓગણીસો છત્રીસ પ્રશ્ન પાંચ હાલમાં જ વિજય મૃતમ અને સહચારી યોજનાનું અનાવરણ કયા રાજ્યની સરકારે કર્યું તો આ બે યોજનાનું અનાવરણ કર્યું છે કેરળ રાજ્ય સરકારે કેરળ રાજધાની તિરુવનંતપુરમ મુખ્યમંત્રી પિનારાય વિજયન રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન વિધાનસભાની બેઠકો એકસો ચાલીસ લોકસભાની બેઠકો વીસ રાજ્યસભાની બેઠકો નવ ને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન છ આઈસી વુમેન ઓડીઆઈ પ્લેયર ઓફ ધી યર બે હજાર ઓગણીસનો નો ખિતાબ કોણે જીત્યું તો તે જીત્યું છે એલિસ પેરીએ આઈસીસી વુમેન્સ ટી ટ્વેન્ટી પ્લેયર ઓફ ધી યર બે હજાર ઓગણીસ એલિસા હેલી ઓસ્ટ્રેલિયાની ખેલાડી છે અને આઈસીસીનું પૂરું નામ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં અધ્યક્ષ છે શશાંક મનોહર સી મનુ સાહની અને સભ્ય દેશો છે એકસો પાંચ પ્રશ્ન સાત આરબીઆઈ કઈ તારીખથી બચત ખાતા ધારકો માટે એનઇએફટી અને આરટીજીએસ પર લેવાતો ચાર્જ સમાપ્ત કરશે તો તે થશે એક જાન્યુઆરી બે હજાર વીસથી એન નું પૂરું નામ છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસ મુખ્ય મથક મુંબઈમાં ગવર્નર છે શક્તિકાંત દાસ પ્રશ્ન આઠ હાલમાં જ કઈ વ્યક્તિને નાલ્કો ના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા તો તે છે શ્રીધર પાત્રા તેઓને એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી નાલકોના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે નાલકોનું પૂરું નામ છે નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ પ્રશ્ન નવ હાલમાં જ ક્યાં દેશના એકવીસ અધિકારીઓએ ભારતમાં પ્રશિક્ષણ શરૂ કર્યું તો આ નેપાળના અધિકારીઓ છે નેપાળ પાટનગર કાઠમાંડુ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી અને ચરણ છે નેપાળી ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નરેન્દ્ર મોદી અને લોરા માર્સ ક્યાં દેશની ક્રિકેટર છે જેમણે હાલમાં જ નિવૃત્તિ લેવાની જાહેરાત કરી તો આ છે ઇંગ્લેન્ડ દેશની ક્રિકેટર લોરા માર્સ પોતાના તેર વર્ષના કેરિયરમાં ત્રણ વિશ્વકપ જીત્યા છે તેઓ એકસો ત્રણ આંતરરાષ્ટ્રીય વનડે સડસઠ ટી ટ્વેન્ટી અને નવ ટેસ્ટ મેચમાં કુલ બસો સત્તર વિકેટ લીધી નાગાલેન્ડના રાજ્યપાલ રાજ્યનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો તો તેઓને વધારાના ચાર તરીકે મેઘાલય રાજ્યના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે નાગાલેન્ડ રાજધાની કોહિમા મુખ્યમંત્રી નેફ્યુ રિયો રાજ્યપાલ આર એન રવિ વિધાનસભાની બેઠકો સાઠ લોકસભાની બેઠક એક રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ છે એક ડિસેમ્બર ઓગણીસો ત્રેસઠ પ્રશ્ન બાર હાલમાં જ કયા દેશને સ્થાયી મસાજ યુનેસ્કો પ્રતિષ્ઠિત હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું તો તે મસાજ છે થાઈલેન્ડ થાઈલેન્ડ પાટનગર બેંગકોક પ્રધાનમંત્રી પ્રયુત ચાંદ ઓચા અને ચરણ છે થાઈ બહાત પ્રશ્ન તેર હાલમાં જ વાયુસેનાના પશ્ચિમી વાયુ કમાન્ડના વરિષ્ઠ એર સ્ટાફ કોને નિયુક્ત કરવામાં આવ્યું તો તે છે આજે ડકવર્થ અત્યારે વાયુસેના કમાન્ડર ચીફ છે આર કે સિંહ ભદૌરિયા પ્રશ્ન ચૌદ હાલમાં જ કોણે પોતાની આત્મકથા માઇન્ડ માસ્ટરનું અનાવરણ કર્યું તો તે આત્મકથા છે ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદની પ્રશ્ન પંદર હાલમાં જ ભારત સરકારે એડીબી ભારત સરકારે અને એડીબીએ કેટલા મિલિયન ડોલરના કર્જ પર હસ્તાક્ષર કરીએ તો તે કર્યા છે બસો પચાસ મિલિયન ડોલરના કરજ પર હસ્તાક્ષર ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો થેન્કસ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડો દેખાઈ રહી છે તે વિન્ડોને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ